ડેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉકાઈ ડેમની સપાટી 343.60 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે। ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 1.40 ફૂટ જ દૂર છે। વિયરકમ કોઝવેની સપાટી 10.95 મીટરે પહોંચી। ઉકાઈ ડેમનું પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી ગાંડીતુર બની। ઉકાઈ ડેમમાંથી 2,97,000 ક્યુસેક પાણી તાપીમાં છોડાતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તાપીમાં પાણી છોડાતા તાપી કાંઠે આવેલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તાપી નદીના પાણીથી ડક્કા ઓવારે ઝૂંપડા ડૂબી ગયા। કાંઠા વિસ્તારમાં ઝૂંપડા ડૂબી જતા સ્થાનિકો અટવાયા હતા। હાલ ઉકાઈ ડેમમાંથી તાપીમાં 2,97,000 ક્યુસેક પાણી છોડાયું છે। આ તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સુખઈ ડેમમાં પાણીની આવક વધી છે। છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આવેલા સુખઈ ડેમમાં પાણીની આવક વધવાથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। પાવીજેતપુરના 18 ગામોને વહીવટીતંત્ર અને અધિકારીઓને તેમજ સરપંચ અને મામલતદારને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। અંકલેશ્વરમાં આફત તૂટી પડતા આખું શહેર જળમગ્ન બની ગયું। ચોતરફ જોવા મળ્યા તબાહી જ તબાહી અને તબાહીના જ દ્રશ્યો। અંકલેશ્વરમાં આફતનો ધોધ, બેટમાં ફેરવાયું શહેર, ચારે તરફ તબાહીનો આકાશી નજારો। સોસાયટીઓમાં મકાનો જળમગ્ન, પહેલા માળ સુધી પાણી પહોંચ્યા, વાહનોની જળસમાધિ, આકાશી મહેરથી ઠેર ઠેર પાણીનો કહેર। અંકલેશ્વર પર કુદરત એવી કોપાયમાન થઈ કે ચારે તરફ આફત જ આફત તૂટી પડી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાઈ ગયું। નદી હોય કે રોડ, નાની શેરી હોય કે હાઈવે, ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। ઉપરવાસમાં પડેલો વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા અંકલેશ્વર શહેરમાં એવું પૂર આવ્યું કે બધું જ ડૂબી ગયું। પૂરે એવો કહેર મચાવ્યો કે શહેર આખું જળમગ્ન થઈ ગયું। તમે ક્યાંય પણ નજર કરો તો માત્ર ને માત્ર પાણી જ નજરે પડે। પાણીએ એવી ઘૂસણખોરી કરી કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। તંત્રની બેદરકારીને કારણે ભરૂચના અંકલેશ્વરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। અંકલેશ્વર હાંસોટ રોડ પર પૂરના પાણી ફરી વળ્યા। 15થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ, જેથી લોકોને પાણી વચ્ચે જ જીવન પસાર કરવું પડ્યું। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાન થયું। સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા વીજળી ગુલ થઈ ગઈ। અંકલેશ્વર હાંસોટ દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યા। પૂરે એવો હાહાકાર મચાવ્યો કે રોડ પર પાર્ક કરેલા વાહનો રીતસર તરતા નજરે પડ્યા। મોગીદાટ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ। ટુ વ્હીલરોએ જળસમાધિ લઈ લીધી। વિઘ્નહર્તા ગણેશજીના પંડાલો પણ ડૂબી ગયા। પૂરે એવી તારાજી સર્જી કે જ્યાં રોડ પૂરપાટ દોડતા હતા ત્યાં બોટ દોડતી નજરે પડી। હાલ તો લોકો પાણી ઓસરે તેવી બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે। 1970 બાદ પહેલી વાર ભરૂચમાં આવેલા પૂરે એવી તબાહી મચાવી કે મેઘમહેર સાબિત થઈ લોકો માટે કહેર। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર આ વખતે કહેર સાબિત થઈ રહી છે। કુદરતના ક્રોધને કારણે ભરૂચમાં 1970 બાદ આવેલા પૂરથી ચારે તરફ તબાહી જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। જળપ્રહાર સામે લોકો લાચાર થઈ ગયા। ભરૂચ શહેર તહેસ નહેસ થઈ ગયું। ગોલ્ડન બ્રિજ પર સપાટી 40 ફૂટે પહોંચી। નર્મદાના પાણીએ ભરૂચમાં મચાવેલી તબાહીના કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। ઇમારતોનો એક એક માળ ડૂબી જતા હાહાકાર મચ્યો। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। ત્યારે ભરૂચમાં કુરજા નજીક મેઘતાંડવ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસ તણાઈ, જેને બચાવવા માટે સ્થાનિકો દોડી આવ્યા। સ્થાનિકોએ નાવડી મારફતે ભેંસનું રેસ્ક્યુ કરી એક અબોલ પશુનો જીવ બચાવ્યો। આ બાજુ ભરૂચમાં પૂરના પ્રકોપથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। પૂરના પાણી ભરૂચવાસીઓ માટે આફત બન્યા। ફુરજા, ચાર રસ્તા, ફાટા તળાવમાં પાણી ભરાઈ ગયા। ડભોઈયાવાડમાં દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ખૂબ જ નુકસાન થયું। આ તરફ ભરૂચમાં પૂરના પાણીમાં બસ તણાઈ ગઈ। ભરૂચ અંકલેશ્વર રોડ પર રાત્રે બસ તણાઈ હતી। બે પોલીસ કર્મીઓ તણાયા હોવાની આશંકા છે। તંત્ર અને પોલીસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તો નર્મદાના રાજપીપળાનો કુંભારવાસ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। કરજણ ડેમમાંથી પાણી છોડાતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા। કુંભારવાડા, ભોઈવાડ વિસ્તારમાં 50થી વધુ લોકો ફસાયા, તો બીજી બાજુ 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઉત્તર ગુજરાતમાં પણ તોફાની વરસાદથી શહેર શહેર પાણીએ મચાવ્યો કહેર। નદીઓ થઈ ગાંડીતુર, રોડ પર છવાયું પાણીનું સામ્રાજ્ય। રોડ પર પાણીએ જમાવ્યું રાજ, રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। શહેરના ગોપીનાળામાં કેડસમાં પાણી ભરાતા ભારે હાલાકી થઈ। ગોપીનાળુ સ્વિમિંગ પુલ બની જતા વાહન વ્યવહાર બંધ કરાયો। આ તરફ સાબરકાંઠામાં ભારે મેઘ ખાંગા થયા। સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। તલોદ તાલુકામાં ભારે વરસાદ પડતા કોઝવે ધોવાયો હતો। અંબાજીના બુવાડા અને અદાપુરને જોડતો રોડ બંધ થયો।
लूणी नदी कोजवे पर पानी फरी वरता गाम संपर्क विहोण बनो। त्रण गामों ने जोड़त रस्त बंद थता स्थानिको ने भारे हालाकी भोगवी पड़ी। आ तरफ अरवली में वरसाद थी हालाकी सर्जाई। गोधपुर प्रांतवेल डेमनी पाड़ में गाबड़ू पड़ू। डेमनी मुख्य पाड़ क्षतिग्रस्त थी और पाड़ में गाबड़ू पड़ता खेडूतना जीव अद्धर थी गया। वेस्टवियर में पानी बहार आवा लाग्यू। जो पाड़ तूटे तो बायड़ मालपुर गामों में असर थी सके। डेमनी पाड़ तात्कालिक